મોડાસા શહેરમાં સ્પા સેન્ટરો અને ખાનગી ગેસ્ટ હાઉસો માંગ દેહવે પર ચાલતો હોવાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ વાયરલ વીડિયો બાદ પોલીસની ટીમે ગેસ્ટ હાઉસ માંગ પહોંચી તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસને એવા કોઈ પુરાવાઓ હાથ ના લગતાં પોલીસ પરત ફરી હતી. મીડિયા માધ્યમો માંગ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ કાર્યવાહી કરવા મજબૂર બને છે, એટલે જ સંચાલકો ચેતી જતા હોય. પોલીસ ટીમ દ્વારા સમય અંતરે આ ચિંતી રેડ કરવામાં આવે તો ચોક્કસ પુરાવા હાથ લાગી શકે છે. અરવલ્લી એએસપી સંજયકુમાર કેશવાલાએ લોકોને આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. સર, મોડાસામાં ગેસ્ટ હાઉસનો વિડિયો વાયરલ થયો છે. સ્કૂલના બાળકોથી લઈને કસ્ટમરો જઈ રહ્યા છે ત્યાં આગળ સોશિયલ મીડિયામાં ગેસ્ટ હાઉસ વાળા ખુલ્લેઆમ ફોટો મૂકી રહ્યા છે. શું છે તમારે માનવું? એ જે હકીકત છે અમને ગઈકાલે જાણવા મળેલી હતી. ત્યાં પોલીસની ટીમો પણ અમે જે તે જગ્યા છે મિલન ગેસ્ટ હાઉસ ત્યાં અમે મોકલેલી હતી, પરંતુ ત્યાં કોઈ એવી પ્રવૃત્તિ ચાલતી હોય એવું રેડ દરમિયાન જાણવા મળેલું નથી. છતાં પણ જે આ વાયરલ થયેલું છે એના જે પણ વાયરલ કરનાર છે એના પણ અમે સંપર્ક કરી રહ્યા છે, અને કોઈ પણ ફરિયાદી એવા હોય તો એને પણ કહીએ છીએ કે આપ આવો અને ફરિયાદ આપો તો અમે ફરિયાદ લેવા તૈયાર છીએ. સર, અગાઉ પણ પોલીસ દ્વારા 2-3 વખત રેડ કરવામાં આવી છે, જનતા રેડ પણ થઈ છે, તો કયા પ્રકારની આ લોકો સામે કાર્યવાહી કરી શકાય? અગાઉ પણ આપણે એની ઉપર કેસ કરેલો છે, આપણે પાસા પણ એકવાર કરેલી છે, અને પ્રવૃત્તિ જો આવું ઘણીવાર રેડો પણ કરેલી છે. નવરાત્રિ દરમિયાન પણ વારંવાર આપણે રેડો કરેલી છે, અને જો આવી પ્રવૃત્તિ ચાલુ રહી તો એના જે જગ્યા છે મિલન ગેસ્ટ હાઉસ એની પણ આપણે હિસ્ટ્રી ચકાસી રહ્યા છીએ, એની પાસે કોઈ ડોક્યુમેન્ટ છે કે નહીં એ પણ તપાસી રહ્યા છીએ, અને એમાં પણ જો કંઈ એવું લાગશે તો નિયમ અનુસાર પોલીસ છે એ કાર્યવાહી કરશે.